ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું સરગવાના ચણાના લોટવાળું શાક. આને સરગવાની કઢી પણ કહેવામાં આવે છે અને આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. બનાવવામાં પણ ખૂબ જ ઓછો સમય લાગશે અને બાળકોથી લઈ અને વડીલો સુધીના બધાને ભાવશે. તો ચાલો જોઈ લઈએ ચણાના લોટવાળા સરગવાના શાકની રેસીપી. રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો હવે સૌથી પહેલાં ચણાના લોટવાળું સરગવાનું શાક બનાવવા માટે મેં અહીંયા મીડિયમ સાઇઝની 6 નંગ સરગવાની સીંગ લીધી છે. સરગવાની સીંગ વધારે પાતળી પણ નહીં અને એકદમ જાડી પણ નહીં એ રીતની લેવાની. હવે આ સીંગને મેં પહેલેથી જ સારી રીતે ધોઈ લીધી હતી. એકદમ સારી રીતે સરગવાની સીંગને ધોઈ અને પછી જ યુઝ કરવાનો. હવે આ સીંગના આપણે આ રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરી લેશું. આ શાક બનાવવા માટે આપણે સરગવાને બાફવાનો છે. તો સરગવાને તમે આ રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરીને બાફો તો ખૂબ જ જલ્દી બફાઈ જાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો મેં બધા સરગવાને આ રીતે કટ કરી લીધો છે. હવે આ કટ કરેલી સીંગને આપણે કુકરમાં લઈ લેશું. આ શાક બનાવવા માટે ખાસ બાફેલી સરગવાની સીંગ તૂટવી ના જોઈએ, એટલે આપણે સરગવાની સીંગ આખી રહે એના માટે બિલકુલ થોડું પાણી યુઝ કરીશું. તો મેં અહીંયા આટલી સીંગને બાફવા માટે 1/2 કપ જેટલું જ પાણી ઉમેરેલું છે. આટલું પાણી ઉમેરી કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસ પર ફક્ત 3 વિસલ આવે ત્યાં સુધી આ સરગવાને બાફી લેશું. 3-4 વિસલમાં સરગવો એકદમ સરસ બફાઈ જાય છે. તમે વરાળમાં પણ સરગવાને બાફી શકો છો. તો અહીંયા 3 વિસલ થઈ ગઈ પછી મેં કુકરનું પ્રેશર એની જાતે પૂરું થવા દીધું હતું અને કુકરનું પ્રેશર પૂરું થઈ ગયું છે. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ આપણો સરગવો બફાઈ ગયો છે. તો હવે આને આપણે પાણીમાંથી કાઢી લેશું. સરગવાની તમે જોઈ શકો છો એક પણ સીંગ તૂટી નથી અને એકદમ સરસ સરગવો બફાઈ પણ ગયો છે. તો બિલકુલ આ જ રીતે તમારે સરગવાને બાફવાનો છે. હવે આ બાફેલા સરગવાને આપણે થોડો ઠંડો થવા દેશું અને આ બાફેલો સરગવો આપણો ઠંડો થાય ત્યાં સુધીમાં આપણે બેટર તૈયાર કરીશું. અને ખાસ આ સરગવાને આપણે ગરમ ગરમ ક્યારેય શાક નહીં બનાવીએ, જ્યારે સીંગ ગરમ હોય ત્યારે. તો આને થોડી ઠંડી થવા દઈએ અને આમાં આપણે જેમાં સરગવો બાફ્યો હતો આ પાણીનો તમે સરગવાના સૂપ તરીકે ઉપયોગ કરી શકો છો. તો હવે સરગવાના શાકનું બેટર બનાવવા માટે મેં અહીંયા 1 કપ વધારે ખાટી પણ નહીં અને એકદમ મોળી પણ નહીં એ રીતની છાશ લીધી છે. અહીંયા છાશના બદલે તમે 1/2 કપ જેટલું દહીં પણ લઈ શકો છો. ત્યારબાદ આપણે આમાં 1/4 કપ જેટલો ચણાનો લોટ ઉમેરીશું. ચણાના લોટને અહીંયા એકદમ સારી રીતે ચાળી અને પછી લેવાનો, એટલે બેટર એકદમ સરસ સ્મૂધ બને. અને હવે આપણે આમાં 1 ચમચી જેટલું મીઠું ઉમેરીશું, અથવા તો તમારા સ્વાદ પ્રમાણે આમાં મીઠું ઉમેરવાનું છે. તમે આ સમયે આમાં મીઠું ઉમેરી દો તો જ્યારે તમે આ ચણાના લોટ છાશવાળા ચણાના લોટના બેટરને વઘાર કરશો ત્યારે એ બેટર બિલકુલ ફાટશે નહીં અને એકદમ સરસ તમારું શાક સ્મૂધ બનશે. તો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સરસ સ્મૂધ બેટર ક્રશ કરી લીધું છે. હવે આપણે આમાંથી સરગવાનું ચણાના લોટવાળું શાક બનાવીશું. તો એના માટે આપણે એક પેનમાં 1-2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થાય એટલે આપણે એમાં 1 ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરીએ. ત્યારબાદ 1 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરીશું, સાથે 2 સુકા લાલ મરચાં ઉમેરીશું, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીએ અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દઈએ. મીઠા લીમડાથી આ શાકનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. હવે આ વઘારને આપણે સારી રીતે આ રીતે મિક્સ કરી લઈએ. રાઈ અને જીરું સરસ ક્રેકલ થઈ જાય એટલે હવે આપણે આમાં 1 નાની ચમચી જેટલી હળદર ઉમેરીશું. હળદર આ સમયે તેલમાં ઉમેરવાથી શાકનો કલર ખૂબ જ સરસ આવશે. અને હવે આપણે જે બેટર તૈયાર કર્યું છે એને આપણે આ રીતે કડાઈમાં ઉમેરી દેશું. તમે જોઈ શકો છો બેટર ઉમેરતા જ વઘાર સરસ ઉપર આવી ગયો છે, મતલબ આપણા શાકનો ખૂબ જ સરસ વઘાર થયો છે. હવે આ રીતે આપણે મીડિયમ ગેસ પર છાશને થોડી વાર સુધી આ રીતે ચલાવતા રહેશું. 1-2 મિનિટ તમે આ રીતે છાશને ચલાવશો એટલે આ બેટર એકદમ સરસ થીક થઈ જશે. તો
તો અહીંયા 2-3 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણે જે બેટર છે એ એકદમ સરસ થીક થઈ ગયું છે. આ રીતે સરસ બેટર થીક થઈ જાય પછી તમારે આમાં સરગવો ઉમેરવાનો છે. અહીંયા તમારે આ શાકનો રસો હજી વધારે ખાટ્ટો જોતો હોય તો હજી પણ 2-3 મિનિટ સુધી તમે આ બેટરને મીડિયમ ગેસ પર ચલાવી શકો છો. પણ આ જ્યારે થોડું ઠંડુ થશે ત્યારે હજી ઘાટું થઈ જશે, તો આ સમયે આપણે આમાં સરગવાની સીંગ ઉમેરી દઈએ. આ રીતે બધી સરગવાની સીંગ ઉમેર્યા પછી આપણે આમાં ચમચો બિલકુલ નહીં ફેરવીએ. આ રીતે કડાઈથી હળવા હાથે આપણે શાકને ચલાવી લેશું એટલે બધી સરગવાની સીંગ લોટથી સારી રીતે કોટ થઈ જાય. હવે આ જે સરગવાની સીંગ છે એમાં લોટ અને મસાલા સરસ ભળી જાય એના માટે આપણે ફક્ત 1-1.5 મિનિટ સુધી શાકને આ રીતે થવા દેશું. 1-2 મિનિટ પછી તમે જોઈ શકો છો ખૂબ જ સરસ સરગવાની સીંગ પર લોટ કોટ થઈ ગયો છે. તો હવે આપણે આમાં થોડી જીરે સમારેલી કોથમીર ઉમેરીશું અને ગેસની ફ્લેમને બંધ કરી દેશું. આ શાક હજી થોડું ઠંડુ થશે એટલે હજી થીક થઈ જશે, તો આ સમયે ગેસને બંધ કરી આ શાકને આપણે ગરમા ગરમ સર્વ કરીશું. તમે આ શાકને ફૂલકા રોટલી કે પરાઠા સાથે ખાશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે. તો તમે આ રીતથી આ સરગવાના ચણાના લોટવાળા શાકની રેસીપી એકવાર જરૂર ટ્રાય કરજો. અને તમે સરગવાનું ચણાના લોટવાળું શાક બનાવતા હોય તો કેવી રીતે બનાવો છો એ મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને મારી રીત તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.